आहिर कुड़नो हो देवनी माँ बोलो हमीर नो दया ये देव की केरोती करो अरे रे बोले कौन सने हाथ कपा जगत आपे जा करो તેલી તેના હગાનો દીએ સાગ એ પણ માથા હાટુ જોને મુલવે અરે મારે આહીર ના જોને અધાન એ એ જોવાન હીડોળે જોલતી અને ઈ તો આહીર ની બાળાતી એ એવો સંસાર કેરો મોહ છોડી અરે મારા રામ ને રટતી હતી એ આહીર ની સે દીકરી ये आहिरनी से दिकरी ये यनुयमार मा से नाम ये यनुयमार मा से नाम ये न हरि निहारे लागी लगनी भजियार सुंदर श्याम Yeah.
ઓને માડી સભીએ તારા એ માડી કોણ એ મા તારા દીવડા બળે ઓને રે માડી પર ગઠ નગબાઈ મા એ માડી તો મે ભોલે ને એ વો ઠોરે નાગબાઈ મા ભે જાજા રવા દે પછી મને તને આદાય પરોલી વિસ્પ્રિંગ જેમ ફરે છે ને ફરે જ ને બે હુંડલા ટાવર માર્યો બરાબર આમ ભાઈ બે હુંડલા આવી ગયા બાપા દોહાને એ આદા આવ હુંડલા નો આવે હુંડલા આવે આદા બાકી આ હા 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 મારી દીકરીઓ પણ ઓહો ગાતિયું થયું આ સુરીલી તું તો બટા સુરીની નથી હું મુક્તાડી ની સૌ એમ નથી કે ગાવામાં સુરીલી ગાવામાં શ્રીફળ ગગી શ્રીફળ ચાર જોડી કાઢો હું મોચી નથી તમે કીધું ને શ્રીફળ છે શ્રીફળ શ્રીફળ ગગી નારિયેળ નારિયેળ દાદા માનતા કરવા જતા કોને માનતા નસ દાદા બાપા કોઈની માનતાનું નથી તાય અરે આ વિવેશાળનું નારિયેળ છે એટલે શું કહેવાય વિવેશાળ એટલે છે ને હુથી હુથી
એટલે હું થી દેવાયા હા કેટલા હજાર છે શું એમાં હજાર નથી બાપા એમાં કઈ ખવાય ખીચડી નથી શું હજાર તમે કીધું હું થી દેવા અમાર તાલકો એ દીકરીની હગાઈ કરવા દાવી છે ને એટલે શ્રીફળ દઈ ને એટલે દેશી ભાષામાં હું થી કહેવાય છોકરો તો હારો દેખાતો હતો છોકરો હારો હતો પણ હામરો હતો ન ગયો એમ હામરો તો બરોબર હતો કઈ નઈ કઈ એમ બિચારાની ક્યાંય વાત નતી થતી મેં વાત સાંભળી છે કે નોકરી કરતો હારી નોકરી હતી સારી કરતો પણ પછી નો આયલો કા કેમ નો આયલો નો ભઈડો તો નો આયલો દા એટલે સેની નોકરી કરતો તો નોકરી કે તાળા નતો તોડતો ભઈ નકી નો હોય ટાણે કાઈ ગગી બાકી માર દીકરી ઓહો હો ગાવામાં આ છોડી બહુ હાલ તમાર નો ઓરખો ના આને નો ઓરખી અરે મરો મરો આને નો જોઈતો તો આને ઓરખો ને કોઈ નો ઓરખી કહેવાય આ કેની દીકરી કમલીની મારી દીકરી ઓહો તારી માં કમલી એમ ને આદા તારી માં વાહે મેં બહુ પૈસા બગાડ્યા હો બાપા કેમ હતા એટલે એમ નહીં દવાખાના દવાખાના હા અમાર ભનુ મામા હા ભનોદા હા બિચારી કમલી માંદી હતી ને ત્યારે કેતી મને કે ભનુભાઈ કઈ પૈસા બૈસા હોય તો તું સચમાં ચડાય મને નંબર શું નંબર ની દીકરી ક્યાં થાય ઘોડા ઘોડા જેવી લાગે અદા પણ હમણાં મોતિયો ઉતરાયો હોસ બિચારી ક્યાં મોતિયો ઉતરાયો મોર બી લઈ ગઈ હતી એમ તય પૂજે ઓસુ રાત નું પાસો હમણાં ટીવી માં સડું સડું છું ટીવી માંથી સડવાનું ન હોય અદા ટીવી માં આવવાનું હોય બાપા એક વાર ભોડું ગાયલું તું ટીવી માં કાને વાયર અડી ગયો ધણધણાટી બોલી ગઈ તી પછી ટીવી નું નામ મેલી દીધું એટલે શું તમે ટીવી માથું નાખ્યું હતું આ બધા કે ટીવી માં આવો ટીવી માં આવો તો એક દી હડપ કરી બાપા એ ચેનલ માં આવવાનું હોય શું ચેનલ માં આવવાનું હોય ટીવી માં એટલે કઈ માથા નો નાખવામાં ના હોય ટીવી માં તે તું તો કહે ને ટીવી માં આવવાનું હોય મેં તો માથું ગાયલું અંદર હે દા હું બધા કે છે તમને દીધેલું બધે પોગી જાય હાંસી વાત હા દે બ્રાહ્મણ ના દીકરા પોગાડી દે ઠેઠું દી બાપા બ્રાહ્મણ ને દીધું પોગી જાય હા એક વાર તને ખબર છે એક વાર તર્પણ કરવા ગયો તો ને મને જો ઓછી કુ દીધું ફાનસ દીધું એ પલંગ દીધો છત્રી દીધી ગાડલું દીધું પછી ગાડલા ઉપર ગગી હું હુઈ નથી હકતો કા હું હાટો નથી હુઈ હકતા બ હુઈ હુવા જાવ હું મારું દીકરું અધર થાય ગાડલું અધર થાય તો અને કોણ જાણે ડોહી ડોહાનો જીવ રહી ગયો હોય તો આદા એવું જોઈએ જીવ રહી ગયો આદા સ્પ્રિંગ વાર હોય છે જો સ્પ્રિંગ વાર હોય સ્પ્રિંગ વાર હોય કે બબે ત્રણ ત્રણ મીટર નો ઉડાડે કઈ એટલે તમને દે એમ પોગી જાય એમ વાત થાય હા મને દે બધું પોગી જાય બાપા હું હાથો હાથ પોગાડી દઉં બ્રાહ્મણો દીકરો તને ખબર છે ઉપર બધે ભગવાન હા એક વાર ગઈટાના હાથમાં દઈ દીધું હા એક વાર તો પછી તો તને ખબર મને સંપલ દીધે હોનાની વીટી એક કરાવી દીધી એ અદા રાસ થઈ ગયું તમારે શું રાસ થઈ ગયું રાસ જ ને શું રાસ થઈ ગયું પછી તો તને ખબર છે ફાણસ દીધું અને પછી તો મને કે અદા અમે આ બધું દીધું બધું પોગી જાય મેં કહો આ બાપા પોગાડી પોગે નહીં તો કાંઈ હું પોગાડી આવું તે પોગાડી દે અદા ત્યાં તો મારા દીકરા આના જેવા રાબૂત બે જણા ઊભા થયા એ લાડવા ખાવા લઈ જતા શું લાડવા ખાવા ડોહાવે બે જણા આવે હાથ પકડ્યા અમારા બે અને રહોડામાં લઈ ગયા એ દક્ષિણા દેવા લઈ જતા શું દક્ષિણા દેવા વાં રહોડામાં લઈ ગયા મારા દીકરા મેં જોયું આમ સુલામાં તો કુંડલી તપતી હતી લાલ છોર થઈ ગઈ હતી લોઢાની કુંડલી કુંડલી વાળા હરિયા કુંડલી વાળા હરિયા ને મને મારા દીકરાઓ બે વાહામાં છોડ્યા પણ તમને હુલાવા દીધા અરે મને ક્યાં આ મારા ગઈઠાને ટાઢા દેવાના રહી ગયા હતા અદા હાથો હાથ પોગાડી દીધો એ તમને દીધા તે મને દીધા ને મેં પોગાડવાનું કે ક્યારેક બ્રાહ્મણ એ હલવાઈ જાય બાપા આવા નાવા કામ આ કરજો એક વાર તો ગગી હું પિતૃ પાવા ગયો તો અરે પિતૃ પાવા તને ખબર છે આમ ઘડા મોઢે પાણી પીધું
પીઓ પીઓ અને મેં પાયા રાખ્યું હો મારો દીકરો. મેં આમ નજર કરીને ભીત બાજુ મેં કીધું આ બે કા આવડા રિહાણ બેઠા. કોણ? પિતૃ. પિતૃ તો નહીં રિહાતા હોય બાપા. બે પિતૃ રિહાણા. પછી પછી મારે તને ખબર છે બે પિતૃ ને મેં પૂછ્યું મેં કે તમે કેમ રિહાણા? તો એક કે મારે લીંબુ શરબત પીવું છે ને એક કે લસી પીવી છે. મારે બાપા હળિયા પટ્ટી નહીં થઈ હોય ત્યારે. હે? હા એમ તો કકી મારા મંત્ર કેવા તને ખબર છે? સાચી વાત કહે છે કાચી ભણીએ મંત્ર બહુ સારા વાત. હા મંત્ર થી એક વાર તો મેં તને ખબર છે ભૂત પ્રગટ કર્યું. પણ ભૂતે તમારું હું બગાડ્યું? હે ભૂતે મારું જોતિયું બગાડ્યું? કેમ ભૂતે હું બગાડ્યું? ન્યા ઝાકરીએ ડોહા. તમે કેવા છો? અમે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ શેમાં આવે? એ બ્રાહ્મણ પૈસા દે તો પ્લેન માં હોતા હોય ને કે હાલી નડી કાઢીને આવે. અરે એમ નહીં તો. આ તો તમારે કઈ બાજુ જાવું તમને ગાતા આવડે? લે મને હું કલાકાર રેડિયો નો કલાકાર ગગી ગાવજી. હારું કરીને એકાદ ગીત. કયું ગાવ? હિન્દી ગાવ કે ગુજરાતી ગાવ? કયું ગાવ? છોડી હિન્દી ગાઈ નાખો. દા હિન્દી ગાઈ નાખ. એના કરતા પેલા ગુજરાતી લઈ લઈ તો. ઓમાં શું હિન્દી માં મને જરા કોસા ટપા પડે. પણ હતા બરાબર ગાજો. મારા ગીત તને ખબર હે સાંજ સવાર માણા રેડિયા માં સાંભળે. મારા વીરને રે કે જો સાણા મારા મોકલે. એવું છે મારા રેડિયોના સ્પીકર ફાટેલા છે. એવું છે? હા મારો હિન્દી ગાવ આમાં આપે ભૂલ જરીએ ન આવી જાય ન કે દક્ષિણા બક્ષિણા નહીં જડે. હા નો ભૂલ આવે બાપા. તેરા નામ હે તપેલી તું હે તરીએ છે ટૂટેલી. ચલી આઈ અકેલી ભંગાર શેર છે. કાલ તો હું ખાડ માં પડીશ. તું પડીશ? હું કામ પડ. હાલ કહી દઉં ક્યાં જવું. પાદરની પનિહારી પૂછું મારી બેન.
મારા વાલા પિંગલગઢ નગરી છે ને પટિયારાય રાજ કરે. અફસોસ અફસોસ અફસોસ. મહારાજ રુદમલે કહ્યું હતું કે ગોરદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નો જતા. પણ ઘણા રાજ જોયા ત્યાં કુંવર સારા નહોતા ને કુંવર સારા હતા ત્યાં રાજ સારા નહોતા. રાજા રજવાડા ફરી ચૂકો. હવે છેલ્લું પિંગલગઢ રહ્યું છે તો પિંગલગઢ ની અંદર જો બને સારું હોય તો દીકરી શકુણા નો વિવેશાળ કરતો જાવ, નહીતર પોકરણ પર્યાણ પાછા ભણું. છે કોઈ હાજર? તારા બાપ કરતા છે ને બે ઇંચ મોટો છે. ભાઈ ભાઈ નો કરતો. આ તો તમારા કોનું કામ છે? હજી કામ હોય હવાર આવજો. જાઓ શું હવારે આવજો? મારે બાપુ નું કામ છે. પણ બાપુ અટાણા ભર નિંદ્રામાં હુતા છે. અટાણ હુતી બાપુ હુતા છે? હા બાપુ અમારા હુતા છે. આ હવા પર દીસડ્યો 11 વાગ્યા હજી હુતી હુતા છે? અમારે બાપુ છે ને અજમલ બાપુ 5 વાગે હવારે ઉઠે. એ કઈ મારે ના સાંભળવું. તમારે કામ કેનું હોય? ગયો બાપુ નું કામ છે. બાપુ અટાણ ન હોય કેમ? બાપુ ને મારી જેમ વધી ગયું. બાપુ ને કયો કે ગોરદેવ આવ્યા છે? થોડું ઘટે હે. કેમ ગોરદેવ આવ્યા છે અને તમને મળવા માંગે. તારા જેવો રખડતા ભટકતા હોય તેને ચપટી શીખતા આપણા રાજના રસ્તે રવાના કરો. આપણા રાજના રવેશથી ન કરું માયલી વંડિયત નાખું જ નહીં હાલે. મહારાજ જય માતાજી જય માતાજી જય માતાની. ભાઈ જય માતાજી ગોરદેવ. હા મહારાજ. પોકરણગઢ થી આવું છું અને પોકરણગઢ ના રાજા અજમલ નો રાજગોર સૌને દીકરી શગુણા નો વિવેશાળ લઈને આવ્યો છું મહારાજ. તમારી ભલાઈ છે. બાપુની ચોટલી ખી તો થઈ ગઈ. મારી ચોટલી ક્યાં નથી ઊભી થઈ ગઈ? પેરા હરકી ઓ દાદા. હો તમે ઘરે જાઓ. શું કરે જાઓ? આ હું બાપુને કીધું. તમે કાઈ નથી કીધું. તું તો કેતો તો ને લા બાપુ પોસા રૂલ જેવા છે. બાપુ કડક લાકડા જેવા છે. એમ મને બાપુને બેન થઈ ગયું હોય. એમ તું મુજામાં મને લાગી ગયું. જાણું છું કે રાજપૂતો ની અંદર
સૌ મોખરે સિંહાસન તમારું પડે છે. અને મહારાજ એ કેમ ભૂલો છો કે રાજપૂતો ગૌ બ્રાહ્મણો ઉપર કોઈ દી હથિયાર ઉપાડતા નથી મહારાજ. જો તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને મહારાજ, જો શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો હું તમારા રાજની અંદર બ્રહ્મ હત્યાનું પાપ આપીશ ને મારા પ્રાણ ત્યાજીશ મહારાજ. હે નહીં ભૂદેવ, હાઉ તો પીગગડનો રાજા પઠિયાર કદાપી નો થવા દે. જો હાજે તમે મારી સાથ મંડળી મેં જે આત્મહત્યા કરતા હોય અને જો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે ને હે ઉપીગગડનો રાજા પઠિયાર કદાપી નો થવા દે. હરે શ્રી ફળનો શિકાર મારો પુત્ર પ્રતાપ જરૂર કરશે. તો માટે બધાજી હા બાપુજી રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવો. હાલો બેઈ જો બોલે જો બોલે જો હાલો આ દાદા શું બાપુ ધમકી મારો કાઈ ધમકી નથી. હા બધાજી હાલો આપણે કાઈ જાજો કોણ થાતુરાથી હમણાં બોલાઈ દો અને બાપુજી આ કભી હેજો. હે આજે બરધાને બોલો બે પ્રતાપ આ વજે રે પગલે રે ધરતી માતા ને નમો. ઉગતા સૂર્ય ને વટિયે નમન કરું, નમન કરું વારંવાર, નમન કરું વારંવાર. ઉગતા સૂર્ય ને પ્રતાપ નમન કરું. કેડે કટારી અંગે જમર પહેરાય, પુત્ર પ્રતાપ હાજે તમને બોલાવવાનું કારણ તો એક જ છે,
હાજે પોકણ નો દેખ ભૂદેવ આવ્યા છે અને પોકણ ના રાજા અજમલ તેમણી કુરી સગુણા નું શ્રીફળ લઈને આવ્યા છે તો પુત્ર પ્રતાપ આપણું શું કહેવાનું થાય છે અરે પિતાશ્રી તમે તો જાણો છો પોકરણગઢ ના રાજા અજમલ એમની સાથે વીસ વર્ષ વેર ચાલે છે એટલું જ નહીં તલવાર ના ધારે 22 વર્ષથી અબોલા છે હા પુત્ર પ્રતાપ મને પણ ખબર છે કે આપણી જેમની સાથે વીસ વર્ષોના વેર ચાલે છે અને તલવારની ધારે આજે 22 વર્ષથી અબોલા છે જો આપણે નારી નહીં સ્વીકારી તો હાથ ભૂદેવ આપણે રાજમહેલ ની અંદર આત્મહત્યા કરશે અને આપણે બ્રહ્મત્યા નું પાપ લાગશે અને માથેથી પિંગગઢ ની પ્રયત્ન એમ થશે કે હાજે પોકળગઢ ના રાજા અજમલ થી પિંગગઢ નો રાજા પટિયાર બી ગયો નહીં હાજે એની દીકરી લેશું સાથે વેર પણ લેશું હાજે તમારા પિતાશ્રી ના માન ને ખાતર આ શ્રીફળ નો સ્વીકાર કરો પુત્ર પ્રતાપ ચિંતા છોડો પંડિતજી ચિંતા છોડો પંડિતજી અજમલ નો શું ભાર છે એમની દીકરી સગુણા નો શ્રીફળ શીખવા પટિયાર નો પુત્ર પ્રતાપ તૈયાર છે ચિંતા છોડે પંડિતજી ચિંતા છોડે હે પ્રધાનજી હે પ્રધાનજી હવે બીજું છે જીલી લ્યો જોયું ને બાપુ ગમે એટલા ગરમ હતા તો મારી વાત રહી ને રઘુકુલ રીતિ છદ્દા છલી આવી પ્રાણ જાય પણ વસન નો જાય ખાંડ હું ખાય છાની ભૂકી કોઈ નો ખાય હાલો બધું કમ્પ્લીટ વિધિ કરી નાખો એમ નારિયેળ જીલાવી દો કંકોત્રી લખી નાખો માંડવા રોપી દો ગણેશ બાપા બેહાડી દો નો બે તો ફેક એક મારી દો એમાં નારિયેળ તો કાઢવા દે ગગા તું તાર મારો સામાન દાટી દે હા યાર એ હુકલો નારિયેળ જીલો ભૂરા બાપા આ ભૂરા બાપા છે ભૂરા બાપાનો દીકરો થાય અત્યારે હારા કામમાં વિઘન ક્યાં મીંડો નાખવા